નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારે લાંબા સમયથી મતદારોને મતદાન અંગે જાગૃતિનો એક કાર્યક્રમ ચલાવેલો. કચ્છના દૂર દૂરના ગામોની અંદર જઈ મતદારોને જાગૃત કર્યા હતા કે તેઓ સૌથી વધુ મતદાન કરે અને દેશની પોતાની પવિત્ર ફરજ અદા કરે. આ સંદર્ભે મા આશાપુરા ન્યૂઝના 9427 અને 48643 નંબર ઉપર, ત્યારબાદ 9752061727 અને 36 નંબર ઉપર અનેક મતદાતાઓના સેલ્ફીવાળા ફોટા અમને મળ્યા હતા. આ સાથે આ તમામ મતદારોના મતદાન કરેલા ફોટા પ્રસ્તુત છે. આ સાથે મતદાનની વાત કરીએ તો અંજાર વિધાનસભાના આહિરપટ્ટી વિસ્તારમાં મતદારો સવારથી જ મતદાન માટે ઉત્સાહિત જણાયા હતા. અંજારની બેઠકમાં 1,21,885 પુરુષો અને 1,14,699 મહિલાઓ મળીને કુલ 2,36,586 મતદારો સમાવિષ્ટ છે. અંજાર શક્તિધામ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રામ સખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજે પણ મતદાન કર્યું હતું. રામજીભાઈ દેડાએ શાળા નંબર 14માં સજોડે મતદાન કર્યું હતું, તો ભીમા શર્મા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી કે હુંબલે મતદાન કર્યું હતું. મિત્રો, કચ્છના અંજાર, આધોઈ, ભચાઉ અને રાપર વિસ્તારની મા આશાપુરા ન્યૂઝના આખી ટીમે મતદાન અંગેની, ચૂંટણી અંગેની મુલાકાતો લીધી. એ દરમિયાન મતદારોની અંદર ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ત્યારે મા આશાપુરાએ મતદાન માટે 23 તારીખે લોકશાહીના આ પર્વમાં જઈ અને મતદાન કરવા માટે લોકોને ઉત્સુક કર્યા હતા, જેનું પરિણામ આપ અત્યારે જોઈ રહ્યા છો. માંડવી તાલુકા ના ગઢશીશામાં 3 મતદાન કેન્દ્રોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થવાની સાથે ગઢશીશા વિસ્તારના દેવપર ગઢ, રત્નાપર, મઉ, પોલડિયા, કોટડી, હમલા, મંજલ, રતાડિયા, રાજપર, વિરાણી નાની, ભેરૈયા, દુજાપર, દરશડી, રાજપર, વિરાણી નાની, ભેરૈયા, દુર્ગાપુર, દરશડી, રામપર, વેકરા, શિરડી, ગંગાપર, વાંઢ, કોજાચોરા સહિતના તાલુકાના ગામોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયું હતું. જો કે મતદાન કરવામાં એટલો ધસારો જોવા મળ્યો ન હતો. મિત્રો, અત્યારે ચાલી રહેલા ગરમીના આ સમયમાં કદાચ એવું બને કે કોઈ વિસ્તારની અંદર મતદાનની જે પ્રક્રિયા છે એ ધાર્યા કરતાં થોડીક ધીમી ચાલી રહી હોય, પણ લોકોની જનજાગૃતિ અત્યારે એટલી બધી જોવા મળી રહી છે કે આશા છે કે હવે પછીના સમયનો મતદાન કરી અને લોકો સદુપયોગ જરૂરથી કરશે. અને મતદાન માટે જાગૃતિ ફેલાવવા માટે મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારના દરેક કાર્યકરોએ જે જનજાગૃતિનું પગલું ભર્યું હતું એની ખૂબ ખૂબ સરાહના થઈ છે. અને અમારા ઘણા બધા દર્શક મિત્રોએ સેલ્ફી સાથે મતદાન કર્યાના પોતાના ફોટા આપ સુધી પહોંચાડવા માટે અમને અવિરતપણે પહોંચાડે છે. મિત્રો, આપ પણ આ સમય દરમિયાન જો મતદાન કરી આવ્યા હો તો મતદાન કર્યાના નિશાન સાથેનો આપનો ફોટો મા આશાપુરા ન્યૂઝને 9428748643 અને 9725206127 અને 36 પર જરૂરથી મોકલશો. હિન્દુસ્તાન નવનિર્માણ દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શશિકાંતભાઈ પટેલે આજે ભુજમાં મતદાન કર્યું હતું. ભુજના પ્રમુખ સ્વામી નગર પહેલા ગેટ પાસે મુંદ્રા રિલોકેશન સાઇટ પ્રાથમિક શાળામાં HND પ્રદેશ અધ્યક્ષ શશિકાંતભાઈ પટેલ તેમજ તેમના પત્ની ઉરોશીબેન અને બા મણિબેને મતદાન કર્યું હતું. મિત્રો, લોકશાહીના પર્વની ઉજવણી લોકો ઉમંગભેર કરી રહ્યા છે અને આ વખતની ચૂંટણી એમ કહેવાય કે જાહેર સભા અને સરઘસો કરતાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધુ ઉજવાય છે. લોકોએ સ્વયંભૂ રીતે સોશિયલ મીડિયા ઉપર જનજાગૃતિના, મતદાન અંગેના ઘણા બધા પ્રયત્નો કર્યા હતા, પણ એમાં મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારની જ્યારે પણ ચૂંટણીલક્ષી કોઈ પણ પ્રવાસ
યોજાયો ત્યારે મતદારોને મતદાન અંગે જાગૃતિ માટેની એક મુહિમ છેડવામાં આવી હતી. સંવેદનશીલ મતદાન મથકમાં CISFના જવાનોની તૈનાતી ખાસ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણીમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યારે ગાંધીધામના કેટલાક મતદાન મથકો સંવેદનશીલ હોવાથી ત્યાં CISFના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાં ગણેશનગર પ્રાથમિક શાળાના મતદાન બૂથ તેમજ જગજીવન પ્રાથમિક શાળા અપનાનગરમાં CISFના જવાનો ખડા કરાયા હતા. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે SP શ્રી પરક્ષિતા રાઠોડ તેમજ LCB PSI MS રાણા સહિતના અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં મતદાન મથકની મુલાકાત લીધી હતી. મિત્રો, કચ્છની પ્રજા આમ તો ખૂબ જ શાંતિપ્રિય અને સહિષ્ણુ છે, પણ કોઈ પણ બાહરી તત્વો દ્વારા અથવા કોઈ અવ્યવસ્થા ન સર્જાય એના માટે તંત્રએ લીધેલા પગલાં ખૂબ જ સરાહનીય છે. આ સાથે સાથે માશાપુરા ન્યૂઝ અને કચ્છિયત TV સમાચારની જનજાગૃતિ મતદાન માટેની મુહિમ જે છેડવામાં આવી એની પણ વ્યાપક અસરો જોવા મળી હતી. જોકે ગરમી એમાં કદાચ ક્યાંક વિઘ્ન બની રહી છે, તેમ છતાં લોકોનો મતદાન માટેનો પ્રવાહ આ મુહિમના અસર હેઠળ સારો એવો જોવા મળી રહ્યો છે. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકશાહીના મહાપર્વની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ઊભા કરાયેલા વોટિંગ બૂથો ઉપર વહેલી સવારથી જ મતદારોની કતાર લાગી હતી. દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધે તે પહેલાં જ મતાધિકારનો ઉપયોગ કરી લેવા મતદારો વહેલી સવારે મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ બૂથ ઉપર પહોંચતા હતા. મતદાન મથકોની આસપાસ સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણને લગતી ચર્ચાઓનો પણ માહોલ જામ્યો હતો. એકંદરે શાંતિપૂર્ણ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ હતી. ભચાઉ તાલુકાના સામખિયાળી, જંગી, આદોઈ, વોંધ, કંથકોટ, લાકડીયા, શિકરા વગેરે ગામોમાં વહેલી સવારથી શાંતિપૂર્ણ મતદાન થયું હતું. જોકે મધ્યાહન સમયે પ્રખર તાપના પગલે મતદાન મથકો ઉપર મતદારોની સંખ્યા થોડી પાંખી હતી, પરંતુ પાર્ટીના કાર્યકરો જે છે એમની જે અવિરત કામગીરી હતી લોકોને પ્રોત્સાહિત કરવાની, અને એમાં મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત TV સમાચારના તમામ સભ્યોએ ચલાવેલી જે મુહિમ હતી એના સારા પરિણામો જોવા મળી રહ્યા છે. લોકોએ સ્વયંભૂ રીતે આવી અને મતદાન કરવા માટેની જાગૃતિ દર્શાવી હતી, અને ત્યારે કચ્છની તળપદી ભાષાની અંદર ઘણા લોકો વાતો કરતા જણાયા હતા, અને જે એક રમૂજી સ્વરમાં એક વાત રજૂ કરવામાં આવી હતી કે બેર બાવર કેર ને કંડો, ઉગે જો મતદાન પછાડજો ધંધો. તો આ રીતે લોકો મતદાન માટે ખૂબ જ જાગૃત હતા, ઉત્સાહિત હતા અને આનંદ સહિત તેઓએ મતદાન કરવા માટેની ત્યારે તૈયારીઓ બતાવી હતી, જ્યારે મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત TV સમાચારના લોકો બધા મતદારોને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. જિલ્લા મથકની સમીપે આવેલા પાટીદાર સમાજની બહોળી વસ્તી ધરાવતા અને પટેલ ચોવીસી તરીકે ઓળખાતા ગ્રામીણ વિસ્તારોમાં ધીમું પણ શાંતિપૂર્ણ મતદાન થયું હતું. બપોર સુધી પટેલ ચોવીસીની વિવિધ ગામોની વોટિંગની સંખ્યા પર આપણે નજર કરીએ તો અંદાજિત 20-25% આસપાસ મતદાન નોંધાયું હોવાના આંકડા છે. મિત્રો, આ આંકડા આપ સુધી પહોંચે એ દરમિયાન પણ મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત TV સમાચારની ટીમના મતદાન જાગૃતિ અંગેના જે પગલાં ભરાયા એ સંદર્ભે લોકોનું મતદાન તો ચાલુ જ રહ્યું છે, તો શક્ય છે કે આંકડાઓ હજી ફેરફાર સાથે નવા અને તાજા આંકડાઓ જે રીતે આવશે એ આપ સુધી પહોંચતા કરશું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગોઠવાયેલ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે 7 કલાકેથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ ઠંડા માહોલમાં મતદાન કરી લેવા માટે મતદારો પોતાના વોટિંગ બૂથ પર પહોંચ્યા હતા અને શાંતિપૂર્વક મતદાન કરી પોતાની બંધારણીય ફરજ અદા કરી હતી. જોકે બપોરના અરસામાં પ્રખર તાપના પગલે મતદારોના ઉત્સાહમાં ઓટ આવી હતી અને મતદાનનો દોર જે છે એ થોડોક ધીમો પડ્યો હતો.
બૂથો ઉપર છૂટાછવાયા મતદારો જ પહોંચ્યા હતા. મતદાનમાં છેલ્લા કલાકો દરમિયાન મોટી સંખ્યામાં મતદારો પહોંચશે તેવી આશા ઉમેદવારોના સમર્થકો કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે. આ તમામ પ્રક્રિયા એક ભારતના ભાવિની ઘડતરની પ્રક્રિયા માટે અગાઉથી જ મહાશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારના પત્રકારો રિપોર્ટરો જે જે વિસ્તારની અંદર ગયા ત્યાં લોકો પાસેથી ચૂંટણી અંગેના તેમના પ્રતિભાવો જાણવાની કોશિશ કરી. લોકોની તળપદી આગવી સમસ્યાઓ પણ હતી અને એ સમસ્યાના નિવારણ માટે એટલી જાગૃતિ જરૂર જોવા મળી કે આ તમામ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવાનો એક જ રસ્તો છે, મતદાન. મતદાન લોકો વધુમાં વધુ કરે એ માટે મહાશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારના તમામ કાર્યકરોએ ખૂબ જ પ્રયત્નો કર્યા હતા અને તેના સારા પરિણામો આજના દરેક બૂથ ઉપર મતદાન કરનારા લોકોના ચહેરા ઉપરની ખુશી ઉપરથી જણાઈ રહ્યું હતું. પ્રથમવાર મતદાન કરતા યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકસભા ચૂંટણીના ખરાખરીના જંગમાં આ વખતે યુવાઓની સંખ્યા વધારે છે ત્યારે પ્રથમ વખત મતદાન કરતા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દેશમાં સૌથી વધુ યુવા મતદારો છે એવા આ ભારતના યુવા પ્રધાન દેશ તરીકે ગણના થાય છે ત્યારે લોકસભાના આ ખરાખરીના જંગમાં કચ્છમાં મોટાભાગના યુવાનો પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે. આજે મતદાન કરી તેઓએ ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. દેશનો યુવા આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે યુવાઓ પણ પોતાની રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે થનગની રહ્યા છે અને વહેલી સવારથી મતદાન મથકો ઉપર ભીડ જોવા મળી હતી. મહાશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારના આખા સ્ટાફે આ વસ્તુની નોંધ લીધી કે જ્યારે જ્યારે પણ મતદાન જાગૃતિ માટેની આ મુહિમમાં સૌથી યુવાનો અગ્રેસર રહ્યા હતા. યુવાનો પોતાની રીતે મતદાન કરવા માટેની અપીલ પણ કરતા જણાયા હતા. જે તમામ લોકોની આગવી તળપદી ભાષાની અંદર મતદાન માટેની મતદાન જાગૃતિ માટેની અપીલ અમે સતત લોકો સુધી પહોંચાડતા રહ્યા હતા. મોથાળા તથા તેની આજુબાજુ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. મોથાળા ખાતે સવારે 9 વાગ્યાથી અંદાજે 12-13%, કંઢાઈમાં 36% આસપાસ મતદાન નોંધાયું છે. મતદાન માટે લોકો બહાર આવી રહ્યા છે તેવું તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મહેશજી સોઢાએ જણાવ્યું હતું. નલિયા ખાતે સવારે મતદાન ધીમી ધારે ચાલુ થયા બાદ બપોર સુધીમાં ગતિ આવશે એવું નલિયા તાલુકાના પંચાયત સભ્ય જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વાયર ખાતે મતદાન 15-20% સુધી 11 વાગ્યા સુધીમાં થયું હોવાનું જિલ્લા પંચાયતના સદસ્યશ્રીએ જણાવ્યું હતું. તેમણે ખુદ વીવીપેટ બરાબર કામ કરી રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. હાજાપર ખાતે સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 11 વાગ્યા સુધીમાં આશરે 35% સુધી મતદાન થયું હોવાનું હાજાપરથી ત્યાંના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. જોકે મહાશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારના મતદાન જાગૃતિ અંગેના અભિયાનમાં એક વસ્તુ એવી જણાઈ આવતી હતી કે લોકોમાં ખરેખર જાગૃતિ આવી છે અને તેઓ સ્વયં તેમની ભાષામાં તેમના અવાજમાં તેમના એક આક્રોશ કે ઉત્સાહ સાથે જણાવી રહ્યા હતા કે તમામ સમસ્યાઓના સોલ્યુશન માટે એકમાત્ર રસ્તો છે પવિત્ર મતદાન, જે આજે લોકો ખૂબ ઉત્સાહ સાથે કરી રહ્યા છે. મિત્રો, આપ પણ જો મતદાન કરી આવ્યા હો તો મતદાનના નિશાન સાથેની આપની એક સેલ્ફી 9428748643 9725206127 ઉપર જરૂરથી મોકલો. અમારા કાર્યક્રમોમાં અમે આપની મતદાન સાથેની તસવીર અમારા કાર્યક્રમમાં જરૂર સામેલ કરશું. સવારે 7-9 સુધીમાં 13% મતદાન થયા બાદ બપોર સુધીમાં મતદાનમાં ગતિ લાવવા અને મતદાન કરવા માટે રાજકીય પક્ષના કાર્યકરો દોડધામ કરી રહ્યા છે. તો સવારે અમુક ગામડાઓમાં વીવીપેટમાં શાંતિ સાથે મતદાન થયાની ખાતરી થયા બાદ લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે ક્યાંક ક્યાંક નાની મોટી ગડબડો જણાઈ હતી જેનું સોલ્યુશન તાત્કાલિક ફરજ પરના અધિકારીઓએ કર્યું હતું.
પોલીસ તથા જીઆરડી સહિતનો કાફલો બંદોબસ્તમાં છે અને અબડાસામાં આ લખાય છે વંચાય છે ત્યાં સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. કચ્છની પ્રજા શાંતિપૂર્ણ સૌહાર્દપૂર્ણ રીતે અત્યાર સુધી ભાઈચારાની ભાવનાથી દરેક પર્વોની ઉજવણી કરી રહ્યા છે. એ જ રીતે અમારા પ્રતિનિધિઓ ખબરપત્રીઓ દ્વારા માશાપુરા ન્યૂઝ અને કચ્છિત ટીવી સમાચારની મતદાન જાગૃતિ અંગેની મુહિમનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. લોકો અવિરતપણે અમને સેલ્ફી મોકલી રહ્યા છે અને અમારા આ કાર્યક્રમની અંદર આવા જાગૃત મતદારોની સેલ્ફી એમના ફોટોગ્રાફ્સ આપ જોઈ રહ્યા છો. શરૂઆતના તબક્કામાં ધીમા મતદાન બાદ બપોર સુધીમાં મતદાનમાં ગતિ આવશે એવો સૌ આશાવાદ સેવી રહ્યા છે. બંદરીય માંડવી શહેર અને તેના આજુબાજુના વિસ્તારમાં લોકશાહીના પર્વની ઉજવણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ બૂથો પર મતદાતાઓની લાંબી કતાર લાગી હતી. સવારે 7 વાગે મતદાન પ્રારંભની સાથે જ મતદાન મથકો ઉપર મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને તેઓ ટોળાબંધ રીતે મતદાન મથકો ઉપર પહોંચી રહ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે સંતો મહંતો સહિતના સૌ લોકો લોકશાહીના પર્વમાં મતરૂપી આહુતિ આપી આ મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે. માંડવી શહેર ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ એકલ દોકલ બૂથોને બાદ કરતા બાકીના તમામ બૂથો ઉપર ભીડ જોવા મળી હતી. માંડવી શહેરની ખલફાન સ્કૂલના બૂથ નંબર 134માં 15-20 મિનિટ સુધી, જ્યારે ખીમજી રામદાસ સ્કૂલમાં બૂથ નંબર 133 પર અંદાજે 2 કલાક સુધી ઈવીએમ બંધ રહ્યું હતું. મતદારોની લાંબી કતારો લાગી હતી. ગરમીનું પ્રમાણ વધુ હોઈ માંડવી પંથકના લોકોએ સવારના ભાગમાં જ મતદાન કરવાનું હિતાવવા માન્યું હોય એવું દ્રશ્ય જોવા મળ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા, ઉદ્યોગપતિ ચેતનભાઈ ભાનુશાલી, કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, ડૉક્ટર કૌશિક શાહ, કોડાય રત્ન વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, અમૂલ દેડિયા, રાણસિંહ ગઢવી, હનુમંતસિંહ જાડેજા, માંડવી નગરપતિ મેહુલ શાહ, ગોધરા સરપંચ વસ્તાબેન કન્નડ, માંડવી સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ મતદાન કર્યું હતું. મિત્રો, કચ્છ એ એશિયાનો સૌથી મોટો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ અને દૂર દરાજના વિસ્તારોની અંદર મા આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારના મિત્રો જ્યારે જઈ અને લોકોની શું સમસ્યાઓ છે એ વિશે જાણવાની કોશિશ કરતા હતા. સરકાર અને પ્રજા વચ્ચે એક માધ્યમ, એક સેતુ બનવાની કોશિશ કરી રહ્યા હતા. એ દરમિયાન મતદાન જાગૃતિ માટેની એક ખાસ મુહિમ ચલાવવામાં આવી હતી. લોકો પોતાના આગવી શૈલીની અંદર રજૂઆત કરી રહ્યા હતા, લોકોને મોટિવેટ કરી રહ્યા હતા, ઉત્સાહિત કરી રહ્યા હતા, જાગૃતિ ફેલાવી રહ્યા હતા કે લોકશાહીના આ પર્વમાં મતરૂપી આહુતિ આપી અને દરેક મતદારે પોતાની પવિત્ર ફરજ રાષ્ટ્ર પ્રત્યેની જે છે તે અદા કરવી જોઈએ. કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર અને સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા પરિવાર સાથે માદરે વતન સુખપર રોહા ખાતે વહેલી સવારે મતદાન કર્યું હતું. તો અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજાએ વિરાણી મોટી ખાતે મતદાન કર્યું હતું. જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન ધીરજલાલ પટેલ, જિલ્લા પંચાયત ચેરમેન વસંતભાઈ વાઘેલા, નખત્રાણા સરપંચ ચંદનસિંહ રાઠોડ નખત્રાણા ખાતે મતદાન કર્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુભાઈ પનાણી, રાજેશભાઈ પલણે જણાવ્યું કે વેપારીઓ સ્વૈચ્છિક કામકાજ બંધ રાખી નવા ભારતના નિર્માણ માટે સમર્થ, સુદૃઢ અને સ્થિર સરકાર ચૂંટી કાઢવા યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે. મતદારો કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વિના નિર્ભીક વાતાવરણમાં મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવે તે માટે વહીવટીતંત્ર પોલીસનો કડક બંદોબસ્ત દરેક બૂથ ઉપર ગોઠવાયો છે. રાજકીય પક્ષના એજન્ટો પોતપોતાના મતદારોને ઘેર ઘેર જઈ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. મિત્રો, આ વખતે ચૂંટણી કમિશનરની જે જાગૃતિ છે, જે નીતિમાં ઘણા બધા ફેરફારો છે, એની અસર પણ આ વખતની ચૂંટણીમાં જોવા મળી છે.
મતદાર જાગૃતિ માટે, મતદાન જાગૃતિ અંગે મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારે ખૂબ બહોળા પ્રયત્નો કર્યા, લોકોના ઇન્ટરવ્યૂ કર્યા. તેમના સ્વમુખે મતદારોને મતદાન માટે જાગૃતિ અંગેના સંદેશા અમારા તમામ પ્રસારણની અંદર સમાવેશ કરી અને વધુને વધુ મતદાન થાય, લોકો મતદાન કરવા માટે પ્રયત્નશીલ રહે, એક પણ મત ચૂકાય નહીં એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. ઘણા જ મહાનુભાવો, રાજકીય પક્ષો અને અધિકારીઓએ પણ મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારના આ સરાહનીય પગલાંની નોંધ લીધી અને પ્રોત્સાહન પણ આપ્યું. આપ પણ જો આપનો પવિત્ર મત આપી અને જો આપની પાસે આપની સેલ્ફી હોય તો મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારના 9428748643 9725206127 પર જરૂરથી મોકલો. અમારા કાર્યક્રમમાં આપની મતદાન કર્યાની નિશાની સાથેની સેલ્ફી અમે જરૂરથી પ્રસારિત કરીશું. રાપર કચ્છ લોકસભાની ચૂંટણીને લઈને રાપર સહિતના વાગડ વિસ્તારમાં સવારથી જ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો, તો ક્યાંક મંદ ગતિએ મતદાન પ્રક્રિયા જોવા મળી હતી. રાપર વિધાનસભામાં સમાવિષ્ટ ભચાઉ અને રાપર તાલુકામાં સવારે 9 વાગ્યાથી 9.52% મતદાન થયું હતું. મિત્રો, અત્યારે જ્યારે આપ આ કાર્યક્રમ જોઈ રહ્યા છો ત્યારે મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારના રિપોર્ટર મિત્રો, ખબરપત્રીઓ, કેમેરામેન સાથેની સમગ્ર ટીમ આખા કચ્છની અંદર પરિભ્રમણ કરી રહી છે અને નવા તાજા મતદાનના આંકડા થોડી જ ક્ષણોમાં અમે આપ સુધી પહોંચતા કરશું. રાપર તાલુકાના તેમજ શહેરી વિસ્તારમાં સવારથી જ મતદાન પ્રક્રિયામાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક નીરસતા પણ જોવા મળી હતી. મિત્રો, મા આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારના ખૂબ ઘણા પ્રયત્નો પછી પણ જો મતદાન ધીમું હોય તો આશા રાખીએ કે કદાચ ગરમીના કારણે અત્યારે ટકાવારી કે મતદાનની સંખ્યાની અંદર થોડીક ગતિ ધીમી જરૂરથી પડી હશે, પણ અમે આશા રાખીએ કે જે ઉત્સાહ સાથે લોકોએ મતદાન જાગૃતિના કાર્યક્રમની અંદર મા આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર સાથે ખભે ખભા મિલાવ્યા હતા, એ ઉપરથી આશા રાખીએ કે સાંજે જ્યારે મતદાન પૂરું થશે ત્યારે મતદાનના આંકડા ખૂબ જ ઉત્સાહપ્રેરક અને આનંદજનક હશે. વાત કરીએ સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં મિશ્ર ઉત્સાહ વર્તાયો હતો. રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા તેમજ બચુભાઈ આરેઠિયા શાળા નંબર 1માં મતદાન કર્યું હતું, જ્યારે પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ સુવઈમાં તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ ડાવરીમાં મતદાન કર્યું હતું. પૂર્વ નાણામંત્રી એવા બાબુભાઈ મેઘજી શાહે લાકડીયામાં પોતાનું મતદાન કર્યું હતું. રાપર શહેર અને તાલુકામાં મતદાન માટે યુવાનો, વૃદ્ધો તેમજ વિકલાંગો પણ જોવા મળ્યા હતા. રાપર શહેર અને તાલુકામાં ક્યાંક ક્યાંક ઈવીએમ વીવીપેટ ખુટકાવવાની સમસ્યા પણ સર્જાઈ હતી, તો ક્યાંક મતદાન મથકો ઉપર મતદાન યાદીમાં મતદાતાઓના નામ ન હોવાના કારણે કેટલાક મતદાતાઓને મતદાનથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો. જો કે ત્યાં ઉપસ્થિત કર્મચારીઓ આવી દરેક સમસ્યાની અંદર મતદાતાઓની ભરપૂર મદદ કરતા જોવા મળ્યા હતા. આશા રાખીએ કે ઓછામાં ઓછી મુશ્કેલીઓ સાથે વધુમાં વધુ મતદાનના આંકડા મા આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર આપ સુધી પહોંચતા કરશે. ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા અવિરતપણે ચાલી રહી છે. મિત્રો, મા આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારના મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમની એક પોઝિટિવ અસર આપ સુધી પહોંચી રહી છે. આપ જોઈ રહ્યા છો અમારા દર્શકો, મિત્રો, શુભેચ્છકોના મતદાન કર્યા બાદની સેલ્ફી આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. આપ પણ લોકશાહીના આ પર્વમાં આપની પવિત્ર ફરજ મતદાન કરી અને આવ્યા હો તો આપની મતદાનની નિશાની સાથેની સેલ્ફી જરૂરથી મા આશાપુરા ન્યૂઝના 9428748643 અને 9725206127 પર જરૂરથી મોકલો. તો મિત્રો, આ રહ્યું સબૂત. આ કાર્યક્રમ આપ મા આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર પરથી જોઈ રહ્યા છો.